एवरीवन અને આગળના વિડિયોમાં આપણે શું કર્યું ટોટલ બિસ્કિટ ઓરેન્જ અને બનાનાની સંખ્યા શોધીને બરાબર છે હવે ચલો આગળ જોઈએ શું છે મંજીત અને ભાનુએ ક્વિકલી એટલે શું ઝડપથી પોતાનું લંચ ફિનિશ કર્યું સો મંજીત અને ભાનુએ ક્વિકલી ઝડપથી પોતાનું લંચ એટલે કે ખાવાનું ફિનિશ કર્યું પૂરું કર્યું અને ટાઈમ પસાર એટલે ટાઈમ પાસ કરવા એકબીજાને પઝલ પૂછવા લાગ્યા સો ટાઈમ પાસ કરવા માટે એકબીજાને પઝલ બરાબર ઉખાણા પૂછવા લાગ્યા મંજીત શું કહે છે સાંભળો 100 અને 150 ની એક્ઝેક્ટલી બિટવીન આવતી સંખ્યા મને કહો શું કહે છે 100 અને 150 એક્ઝેક્ટલી બિટવીન આવતો નંબર મને કહો એટલે કે 100 અને 150 ની વચ્ચે આવતો નંબર સંખ્યા મને કહો આવું પણ પૂછે છે મંજીત પૂછે છે ભાનુ કહે જો તેનો આન્સર આપે છે ભાનુ શું કહે છે 120 તો મંજીત કહે ના 130 તો કે ના તો લાસ્ટમાં એને આન્સર આપ્યો શું 125 તો જુઓ સ્ટુડન્ટ્સ 100 અને 150 બિટવીન નંબર કયા આવશે 125 બરાબર છે એટલે 100 અને 150 ની બિટવીન નંબર કયો છે 125 તમને બુકમાં આન્સર આપેલો જ છે બરાબર હવે જો મંજીત કહે ઓકે રાઈટ સાચું 125 કેવો આન્સર છે રાઈટ આન્સર છે સાચો છે યુ આસ્ક નાઉ હવે તું પૂછ શું કહે છે યુ આસ્ક નાઉ હવે તું પૂછ તારો ટર્ન મંજીત બીજા બાળકો બીજા ચિલ્ડ્રન પણ આમાં જોઈન થયા સો બીજા ચિલ્ડ્રનને પણ આ જોઈને મજા આવી તો એ પણ આની અંદર સેની અંદર પઝલ પૂછવામાં જોઈન થયા અને બધા એકબીજાને પઝલ પૂછવા પઝલ ક્વેશ્ચન્સ પૂછવા લાગ્યા પઝલના ઉખાણા પઝલ એટલે કે ઉખાણા બરાબર છે તો એકબીજાને પઝલ પૂછવા લાગ્યા બરાબર તમે પણ ટ્રીપ પર જાઓ તો કરો છો ને ક્વેશ્ચન આન્સર પઝલના કરો છો ને અંતાક્ષરી રમો ડાન્સ કરો પઝલ પૂછો બરાબર નવી નવી ગેમ રમો તો આ ચિલ્ડ્રન પણ ટાઈમ પાસ કરવા માટે આ રીતે પઝલ એકબીજાને પૂછવા લાગ્યા અને એનો આન્સર આપવા લાગ્યા જુઓ મેં મારા 4 ફ્રેન્ડને 4-4 ટોફીઝ આપી શું કે છે મેં મારા 4 મિત્રોને 4 ફ્રેન્ડને 4-4 ટોફીઝ આપી 4-4 ચોકલેટ આપી પછી કેટલી વધી મારી પાસે 3 ટોફીઝ વધી એની પાસે 3 ચોકલેટ વધી તો મારી પાસે ટોટલ હાઉ મેની ટોફીઝ હતી સો કેટલા ફ્રેન્ડને ચોકલેટ આપે છે 4 ફ્રેન્ડ્સને કેટલી આપે છે 4-4 ટોફીઝ આપે છે તો ટોટલ ટોફીઝની સંખ્યા શોધવાની છે જુઓ ટોફીઝ મળેલ ફ્રેન્ડની સંખ્યા ઇન્ટુ શું છે દરેકને મળેલ ટોફીઝ ની સંખ્યા શું કીધું છે પછી મારી પાસે વધેલ બરાબર છે વધેલ ટોફીઝ જો સ્ટુડન્ટ્સ શું કહે છે ટોફીઝ મળે ફ્રેન્ડની સંખ્યા કેટલા ફ્રેન્ડ્સને ટોફી મળી હતી જુઓ 4 ફ્રેન્ડને તો અહીંયા લખવાનો 4 ફ્રેન્ડ ઇન્ટુ શું છે
4 ફ્રેન્ડ ને ટોફીસ આપી હતી જોઈને લખેલું છે દરેક મળે ટોફીસ ની સંખ્યા કેટલી ટોફીસ ની સંખ્યા હતી 4 ટોફીસ આપી હતી તો અહીંયા લખાશે 4 દરેક ને મળે ટોફીસ ની સંખ્યા તો કેટલી આવશે 4 પ્લસ વધે ટોફીસ મારી પાસે 3 વધી હતી તો કેટલી વધી હતી 3 તો પ્લસ વધે કેટલી ટોફી છે કેટલી ટોફી છે 3 વેરી ગુડ જો મળે તો ફ્રેન્ડ્સ ની સંખ્યા 4 4 ટ્રોફીસ આપી હતી એટલે ટ્રોફીસ ની સંખ્યા 4 એન્ડ વધે ટ્રોફીસ કેટલી છે 3 હવે જો આ બેનો શું કરવાનું મલ્ટીપ્લિકેશન કરવાનું 4 ઇન્ટુ 4 4 4 જા કેટલા થશે 60 પ્લસ 3 ના 3 16 પ્લસ 3 કેટલા થશે 60 ની અંદર 3 એડ કરો તો 19 સો આયુ ટોફીસ હતી બરાબર છે ટોટલ કેટલી ટોફીસ હતી 19 બરાબર જુઓ નેક્સ્ટ શું છે 3 5 7 ની હેલ્પ થી તમે કયા નંબર બનાવી શકો જો તમને બે નંબર આપેલા છે કયા 357 અને 537 આ ઉપરાંત બીજા કયા જો કયા નંબર આપેલા છે આપણે અહીંયા જુઓ 3 5 એન્ડ 7 આ 3 નંબર આપેલા છે આ 3 નંબર ની હેલ્પ થી આપણે બીજા કયા નંબર બનાવી શકીએ એ જોવાનું છે જો પહેલા તો કયો છે 357 એક આ નંબર બનશે બરાબર છે હવે જો 3 ની પ્લેસ એની એજ રહેવા દેવાની અને 57 ની પ્લેસ બદલી કરવાની તો પહેલા અહીં લખશું 7 અને અહીંયા લખશું 5 તો આપણો ફર્સ્ટ નંબર થયો 357 એન્ડ સેકન્ડ 375 શું રદ કર્યું 3 ની પ્લેસ સેમ રહેવા દીધી અને આ 2 નંબર ના ડિજિટ ની પ્લેસ સે ચેન્જ કરી દીધી હવે જુઓ નેક્સ્ટ શું છે આપણો 537 આ તમને સેકન્ડ નંબર આપેલો છે બરાબર છે અહીંયા પણ સેમ 5 ની પ્લેસ સેમ રહેવા દો અને 37 છે બરાબર છે બંને ની પ્લેસ ચેન્જ કરી દો અહીંયા લખો 73 તો આ મળી ગયો આપણો સેકન્ડ નંબર હવે જો આ કેટલા છે 7 ના 7 તો 7 35 લખાશે અહીંયા લખશું 3 એન્ડ અહીંયા લખશું 5 ફરી એ જ રીતે 7 ની સેમ પ્લેસમાં 3 અને 5 ની પ્લેસ ચેન્જ કરો તો અહીંયા થશે 53 તો 753 તો આપણને 3 5 એન્ડ 7 આ 3 નંબર પરથી આટલી કેટલી તો 1 2 3 4 5 6 6 નંબર બનાવી શકાય બરાબર સમજ પડી ને ચલો જુઓ નેક્સ્ટ શું કહે છે એવો નંબર જેમાં 8 એડ કરતા તે ડબલ થઈ જાય તે નંબર કયો શું કીધું છે 8 એડ કરતા કેવો થઈ જાય ડબલ થઈ જાય બરાબર છે જેની અંદર આપણે 8 એડ કરીએ અને એ નંબર ડબલ થઈ જાય એવો નંબર કયો જુઓ તો શું છે આપણે 1 ની અંદર 8 એડ કરીએ કેટલા થશે 9 બરાબર છે 2 ની અંદર 8 એડ કરો કેટલા થશે 10 3 ની અંદર 8 એડ કરતા 11 4 ની અંદર 8 એડ કરો કેટલા થાય 12 તો 4 ના ડબલ કેટલા થશે કોઈ કહેશો કેટલા થાય 8 તો આ ડબલ થાય છે ના ચલો જુઓ 5 ની અંદર 8 એડ કરો 13 6 ની અંદર 8 એડ કરો 14 7 ની અંદર 8 એડ કરો 15 જુઓ 8 ની અંદર 8 એડ કરો કેટલા થયા 16 બરાબર છે 16 થાય છે ને હે તો 8 ની અંદર 8 એડ કરતા 16 થાય 8 ના ડબલ કેટલા થશે સ્ટુડન્ટ્સ 16 થાય ને તો જુઓ શું કીધું છે આપણને 1 એવો કયો નંબર જેમાં 8 એડ કરતા કયા નંબર ની અંદર 8 ની અંદર 8 એડ કરતા એના ડબલ થઈ જાય તો 8 ના ડબલ 8 ના ડબલ 16 થઈ જાય ને બરાબર છે
तो कोई नंबर मळशे आपणे एवो 8 प्लस 8 आपणो आंसर शुं आवशे 8 प्लस 8 बराबर 16 चलो जो शुं छे एवो नंबर के जेने 2 3 एंड 5 वडे डिवाइडेड થઈ શકે અને તે 25 એન્ડ 50 ની બિટવીન નંબર હોય શું કહે છે કે એવો નંબર કે જેને 2 3 એન્ડ 5 વડે ડિવાઇડેડ ભાગાકાર થઈ શકે અને તે 25 અને 15 ની બિટવીન નંબર હોય એટલે કે 25 અને 50 ની વચ્ચેનો બિટવીન એટલે કે વચ્ચેનો નંબર હોય હવે જુઓ કયા કયા નંબર વડે ભાગાકાર ડિવાઇડ કરવાનો છે તો કે 2 3 એન્ડ 5 જુઓ 2 3 એન્ડ 5 જુઓ સ્ટુડન્ટ્સ સો આ ત્રણે ત્રણ નંબર્સ નો મલ્ટીપ્લિકેશન કરી દેવાનું તો 2 3 ઝા કેટલા થશે 6 અને 6 5 ઝા 30 તો આપણો આન્સર આવશે 30 તો 30 એ 25 અને 50 ની વચ્ચે એટલે કે બિટવીન આપતો નંબર જ છે બરાબર છે જેને તમે જુઓ તો 2 વડે પણ ડિવાઇડ બાય થઈ શકે 3 વડે પણ થઈ શકે અને 5 વડે પણ થઈ શકે જો 2 વડે ડિવાઇડ બાય કઈ રીતે થાય તો કે 15 2 ઝા 30 3 વડે 10 3 ઝા 30 અને 5 વડે 5 6 30 તો થયો ને તો અને 3 નંબર વડે ડિવાઇડેડ બરાબર છે તો આપણો આન્સર આવશે 30 ચલો જુઓ નેક્સ્ટ 1 સ્મોલ એન્ડ 1 મિનિટ માં 3 સેમી છોડે છે અને 2 સેમી પાછી સ્લિપ્સ ડાઉન કરે છે એટલે કે પાછી લપસી જાય છે 1 મિનિટ માં 3 સેમી તો ચડી જાય છે પણ ફરી 2 સેમી સ્લિપ ડાઉન લપસી જાય છે તેને 2 સેમી ચડવામાં કેટલો ટાઈમ લાગે જુઓ સો એન્ટે 1 મિનિટ માં 1 મિનિટ માં કાપેલ ડિસ્ટન્સ કેટલો છે 3 સેમી છે તમને લખશું 3 સેમી પણ જો શું કહે છે ઓનલી 2 સેમી 2 સેમી પાછી શું કરે છે સ્લિપ્સ ડાઉન એટલે કે લપસી જાય છે એટલે માઈનસ અહીંયા થશે 2 સેમી ચલો 3 માઈનસ 2 3 માંથી 2 માઈનસ કરો કેટલા રહેશે 1 સેમી બરાબર છે 1 સેમી રહે ને તો 1 મિનિટ માં એન્ડ કેટલું ડિસ્ટન્સ કાપશે 1 સેમી કાપશે બરાબર છે આપણને શું પૂછ્યું છે 2 સેમી ચડવામાં કેટલો ટાઈમ લાગે છે 1 સેમી 1 મિનિટ માં આવશે 1 સેમી 1 મિનિટ માં બરાબર છે અહીં આપેલું છે 1 સેમી 1 મિનિટ માં ડિસ્ટન્સ કાપ્યું આપણને કેટલું પૂછેલું છે 2 સેમી ચડવામાં કેટલો સમય લાગશે કેટલો ટાઈમ લાગશે બરાબર છે તો 2 સેમી કેટલી મિનિટમાં 2 મિનિટમાં બરાબર છે તો 2 સેમી ચડવા માટે કેટલો સમય લાગશે એન્ડ ને 2 મિનિટ લાગે તો વિદ્યાર્થી મિત્રો બસ આજે આટલું જ મજા આવીને પઝલ કરવાની બરાબર ને કેટલી સરસ હતી હે ને કાઉન્ટિંગ કરવાનું જોવા ગણતરી કરવાની બરાબર ને તો હવે આપણે ફરી પાછા મળીશું આવજો બાય બાય